एचआरडी मिनिस्ट्रीए ऑनलाइन शिक्षणनी मर्यादा नक्की करी। वडोदराना वालीओએ સરકારના નિર્ણયને આવકાર્યો। એચઆરડીની ગાઈડલાઈનનો શાળાઓ પાસે અમલ કરાવવો જરૂરી। ઓનલાઈન શિક્ષણથી બાળકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે। બાળકોમાં આવી રહ્યું છે ચીડિયાપણું। સરકાર સમક્ષ શિક્ષણનો અન્ય વિકલ્પ શોધવા વાલીઓએ પણ અપીલ કરી છે। તો એચઆરડીની ગાઈડલાઈનનો શાળાઓ પાસે અમલ કરાવવામાં આવશે। ઓનલાઈન શિક્ષણથી બાળકોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે તેવી રજૂઆત વાલીઓએ કરી છે। तो एचआरडी मिनिस्ट्री ऑनलाइन शिक्षण की मर्यादा नक्की करी छे। वडोदराना वालीओ सरकार ना निर्णय ने आवकार्यो छे। एचआरडी नी गाइडलाइन नो शाळाओ पासे अमल करावो जरूरी। ऑनलाइन शिक्षण थी बाळकोना स्वास्थ्य ने नुकसान थई रह्यु छे। बाळकोमां चीडियापणुं आवी रह्यु छे। सरकार समक्ष शिक्षण नो अन्य विकल्प शोधवा माटे वालीओए अपील करी छे। कोरोना वायरस ना कहर ना कारणे जे बाळको छे ते ऑनलाइन शिक्षण मेळवा माटे मजबूर बन्या हता त्यारे वालीओमां पण फरियाद होती हती बाळकोना स्वास्थ्यने लईने। त्यारे एचआरडी मिनिस्ट्रीए हवे जे ऑनलाइन शिक्षण छे तेनी एक समय मर्यादा नक्की करी छे। ते विषय पर वधारे વાતચીત કરવા માટે આપણી સાથે વડોદરા શહેરના કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીએ। તમે જણાવો કે એચઆરડી મિનિસ્ટ્રીએ ખાસ કરીને વાલીઓમાં ફરિયાદ ઉઠી હતી કે બાળકોને અંદર ઓનલાઈન શિક્ષણના કારણે સ્વાસ્થ્યને નુકસાન થાય છે, તો એક સમય મર્યાદા નક્કી કરી છે, એ સમય દરમિયાન ભણાવવાના રહેશે, કઈ નજરથી જોવો સર? સરકારે જે આ સ્ટેપ લીધું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। પણ અમે તો શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે આટલા નાના બાળકોને કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલ સામે સખત બેસાડી રાખી એમનો શારીરિક અને માનસિક અવરોધ રૂપે આ શિક્ષણ માફિયાઓએ ખાલી ફી ઉઘરાવવા માટેનું કાવતરું કરેલું। એટલે સરકારે જે આ સ્ટેપ લીધો છે એ અભિનંદનને પાત્ર છે। અને જે ઓનલાઈન શિક્ષણ છે એ તો અત્યારે મારી દૃષ્ટિએ હિતાવર નથી જ, કારણ કે એમાં બાળકો પહેલાં ભૂતકાળમાં સ્કૂલો અને પેરેન્ટ્સ દ્વારા એવું કહેવામાં આવતું કે મોબાઈલ નાના છોકરાઓ ના લે, મોટા ઇવન મોટાઓને પણ હાનિકારક છે। પણ આજે ખાલી ફી ઉઘરાવવા માટે જ એમની કાળા નાણાં ભેગા કરવા માટે જ આ શિક્ષણ માફિયાઓએ ઓનલાઈનનું કર્યું હતું। એ સેશન માટે જે એમને ભાગ ટુકડો કર્યો છે એ બદલ હું સરકારને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તમારા માધ્યમથી એટલી રિક્વેસ્ટ કરીશ કે આમાં જે શિક્ષકો ભણાવે છે એમના ઘરેથી એમના ખર્ચે, તો એ લોકોને બી 50% પગાર ઘણી શાળાઓએ ખાનગી શાળાવાળાએ આપ્યો છે, તો એમના માટે પણ સરકાર કોઈ યોગ્ય પગલાં લે એવી વિનંતી કરું છું। તો ચોક્કસથી જે વાલીઓ છે તે બિરદાવે છે સરકારના નિયમને, તમે શું કહેશો? જે મર્યાદા નક્કી કરી છે તેનાથી શું ફાયદો થશે અને શું નુકસાન થશે ઓનલાઈનના કારણે? મર્યાદા જે નક્કી કરવામાં આવી છે એનાથી ફાયદો આઈ ડોન્ટ થિંક સો કે વધારે કંઈ સ્ટુડન્ટ્સને થવાનો છે કે એમના પેરેન્ટ્સને થવાનો છે, પણ એમની જે અત્યારે આંખો બગડી રહી છે એવું જે ડૉક્ટરના ઘણા બધા અલગ અલગ રિવ્યૂઝ આવ્યા છે, પણ આ બધા નિયમો બનાવે છે સરકાર એ બહુ સારી વસ્તુ છે અને નિયમો બનવા જોઈએ અને આ સરાહનીય નિયમ છે કે જેનાથી સ્ટુડન્ટ્સની હેલ્થને સારી અસર થવાની છે। પણ તકલીફ એટલી છે કે નિયમ બન્યા એ નિયમનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં એના ઉપર વોચ રાખી અને નિયમ પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટેશન થાય એના માટે સરકાર વધારે ધ્યાન આપે એવી મારી સરકારને ગુજારિશ છે। તો ચોક્કસથી વાલીઓ કહી રહ્યા છે કે સરકારે જે નિયમ બનાવ્યો બરાબર છે, પરંતુ આનો અમલ થાય એ ખૂબ જ જરૂરી છે। બીજા પણ વાલી છે આપણી સાથે, તેમની સાથે વાત કરીએ। શું કહેશો? પહેલાં બાળકો 3-3 કલાક સુધી મોબાઈલ લેપટોપ સામે બેસી રહેતા હતા, હવે એક મર્યાદા નક્કી થઈ ગઈ છે, એક વાલી તરીકે કઈ નજરથી જોવો છો? હું એક વાલી તરીકે નજર જોઉં છું કે આ જે અત્યારે પણ જે સમય મર્યાદા નક્કી કરી છે એના પરથી પણ કોઈ ખાસ ફરક પડવાનો નથી, એનાથી બી બાળકોની આંખોને અને એમના માનસિક વિકાસને તો અવરોધ થવાનો જ છે। એટલે હું નથી માનતો કે આ ઓનલાઈન એજ્યુકેશન્સથી કોઈક સારો ઘણો બેનિફિટ થઈ રહ્યો છે। મારી દ્રષ્ટિએ જોઉં છું તો મને નથી લાગતું કે 15-20% વધારે બાળક એજ્યુકેશન્સ લઈ રહ્યું છે, એટલે એના કરતાં તો એના માટે સરકારે કંઈક નવું વિચારણા કરી અને કંઈક નવા પગલાં લેવા જોઈએ। બાકી આ પગલાં ટાઈપના પગલાં લેવાથી તો કાંઈ ફરક પડતો નથી અને આનાથી તો સ્કૂલોને બી ફી લેવાનો એક મોકો મળે જ છે, તો એ માટે બી સરકારે કંઈક વિચારવું જોઈએ। તો ચોક્કસથી જે શાળાઓ છે તેમને પણ ફી લેવાનો એક મોકો મળી જાય છે એજ્યુકેશન ઓનલાઈનના બહાના હેઠળ। અત્યારે બીજા એક વાલી છે તેમની સાથે વાત કરીએ। તમે શું કહેશો, બાળકોનો જે હેલ્થ છે તેને કેટલું નુકસાન થાય છે 3-3 કલાક સુધી અત્યાર સુધી મોબાઈલ સામે બેસી રહેતા હતા? સૌપ્રથમ તો હું જીનું અભિવાદન કરીશ કે અમારા વાલીઓનું જે પણ દુઃખ દર્દ છે એક પ્લેટફોર્મ સુધી તમે આજે પહોંચાડો છો તે માટે હું જીનું એક અભિવાદન કરીશ। અને જ્યાં સુધી મારા વાલી મિત્રોએ કહ્યું કે આ જે ઓનલાઈન ક્લાસીસ છે જે ટેબ પર નાના મોબાઈલ સ્ક્રીન પર જોવામાં આવે છે એ ખરેખર બહુ હાનિકારક છે, કેમ કે એનાથી હેડેક અને આંખોને નુકસાન એ થાય છે, કારણ કે આ સ્ક્રીન જે છે જે મોબાઈલ છે મેક્સિમમ એની સ્ક્રીન છે એ એટલી બધી
सारी नहीं होती एना पर सतत कॉन्सन्ट्रेट करवा रेटिना ने नुकसान थाय माइनर हेडेक छोकरा ने रहे एना बाड़क आग जता चीड़ू बने अने एक तो यो माहौल एवं है कि आप बाड़क ने अत्यारे घर की बहार नहीं जवा दे तो आ बदा लक्ष आ बदा कारणों लीधे बाड़क एज्युकेशन पछी छेल्ला 3 महीना थी लई रह्यु छे तो एना जे मानसिक एनु जे मेंटल स्टेट छे ने ए बगड़तुं जाय छे ए वात बधा वालीओ जाते अनुभवे पण छे के पोतानुं बाळक चीड़ियुं थतुं जाय छे तो आनी पर खरेखर जे सरकारे असेसमेंट कर्युं छे 90 मिनिट 45 मिनिट ए कोई लॉजिक थी लईने ज कर्युं छे मारी एटली ज विनंती जी माध्यम थी के स्कूलोए समजवुं जोईए खाली पैसा उघरावा बाबते बाळकोना शारीरिक विकास ने अवरोधा एवं कार्य ना करवा जोईए अने जे एज्युकेशन छे एने रीअसेस करीने जे जरूरी विषयों छे जेम के साइंस से मेथ्स से जेनो पायो तमने आगला वर्ष काम लागवानो छे एवा ज सब्जेक्ट भणावो अहींया तो म्यूजिक पण चाली रह्यु छे म्यूजिक ने कोई ए नथी के नहीं हिस्ट्री पण चाली रह्यु छे पण असेस करो असेसमेंटनी जरूर छे के भाई खाली एज टॉपिक भणावो कि जे जरूरी छे बाळक ने आवा माहौल में एमने पण ए करवुं जोईए અને ફીની બાબતમાં હું એવું કહેવા માંગીશ કે અત્યારે તો બધી શાળાની યુટિલિટી જે ચાર્જિસ છે એ ઓછા છે જેમ કે એમનું ઇલેક્ટ્રિસિટી ગ્રાઉન્ડ મેન્ટેનન્સ જે બીજી બીજી ફેસિલિટીનું મેન્ટેનન્સ છે એ બધું જ અત્યારે ઘટી ગયું છે તો એનો ફાયદો વાલીને ક્યારે મળશે તો ચોક્કસથી હવે શાળાનો જે ખર્ચ છે તે પણ ઘટી ગયો એનો ફાયદો વાલીઓને ક્યારે મળશે તે મોટો સવાલ છે બીજા પણ એક વાલી છે તેમની સાથે વાત કરીએ શું કહેશો હવે મર્યાદા નક્કી થઈ ગઈ બાળકો તે છતાં પણ મોબાઈલની સામે તો બેસવાના જ છે કઈ નજરથી જોવો સરકારના નિર્ણયને હું સરકારને અમે લોકો એક ડિજિટલ આંદોલન અત્યારથી અમે લોકો છેલ્લા 1.5-2 મહિનાથી કરી રહ્યા છે સરકારને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આ જે ફી શિક્ષણ માફિયાઓએ જે પૈસા ઉઘરાવવા માટે આ લોકો જે કાવતરું રચ્યું છે ઓનલાઈન શિક્ષણનું એના લીધે ઘણા બધા છોકરાઓ આજે પ્રોબ્લેમમાં છે અને આ સ્કૂલના જે માફિયાઓ છે એ કોઈ સરકારને ગાંઠવા તૈયાર નથી કારણ કે એ લોકો એક જ વસ્તુ કહે છે કે અમારી પાસે FRCનો કોઈ નિયમ નથી અમારી પાસે કોઈ લેખિતમાં આવ્યું નથી અને એ લોકો મન ફાવે એવું કાર્ય કરી રહ્યા છે કોઈ વસ્તુ સાંભળવા તૈયાર નથી તો સરકારે અચૂક એની પર પગલાં લેવા જોઈએ આ લોકો પર અને એ લોકોને શિક્ષણ પર જે બી આ લોકોએ જે ધંધો માણી રાખ્યો છે આ એજ્યુકેશનને એ બંધ કરાવવો જોઈએ હું સરકારને આશા રાખું છું ચોક્કસથી આ હતા વડોદરાના વાલીઓ તેઓ સરકારનો જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે શાળાની તેને બિરદાવી રહ્યા છે પરંતુ સાથે સાથે વાલીઓ એવું પણ કહી રહ્યા છે કે જે શાળા સંચાલકો છે તેમને ઓનલાઈનના બહાના હેઠળ ફી ઉઘરાવવાનો એક મોકો મળી રહ્યો છે ત્યારે સરકારે પણ આવા જે શિક્ષણ માફિયાઓ છે તેમની ઉપર પકડ બનાવવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે કેમેરામેન મુકુંદ દવે સાથે હાર્દિક દીક્ષિત ઝી મીડિયા વડોદરા